તો સમાચાર આવી રહ્યા છે જંબુસરથી. જંબુસરમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી. ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદ પર્વને લઈને જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જંબુસર નાયબ પોલીસ અધિક્ષક ડીવાય એસપી પી એલ ચૌધરીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી, જેમાં જંબુસર પોલીસ સ્ટેશન પીઆઈ એવી પાનમિયા, જંબુસર પીએસઆઈ એવી રાઠવા તેમજ જંબુસર નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં સુરત ખાતે બનેલ ઘટના અને અગાઉ પણ જુદી જુદી ઘટનાઓને ધ્યાને રાખી જંબુસરમાં એવું કંઈ ના બને તેમ બંને પક્ષના આગેવાનોને હાજર રાખી આ મુદ્દે ચર્ચા કરી હતી. જંબુસર નગરમાં શાંતિ, એકતા અને ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ સમાજના પર્વની ઉજવણી થાય તેમ જણાવ્યું હતું. આ સહિત જંબુસર પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠક બાદ ફ્લેગ માર્ચ યોજી હતી, જે જંબુસર પોલીસ સ્ટેશનથી મારીના ધોર થઈ જંબુસર નગરના મુખ્ય રસ્તા ઉપર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આશિષ સિંધાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર. તહેવાર આવતો હોય જે અનુસંધાને જંબુસર શહેરના હિન્દુ મુસ્લિમ કોમના તમામ આગેવાનોને એક શાંતિ સમિતિની મિટિંગ લેવામાં આવી હતી. જે મિટિંગમાં શાંતિ સમિતિના સભ્યો તથા ગણપતિ આયોજકો તથા જુલૂસના આયોજકો પણ હાજર રહેલા હતા. આ બંને તહેવારોમાં જંબુસર શહેરમાં બહુ શાંતિથી બંને તહેવાર ધાર્મિક ઉત્સવ સાથે અને કોઈપણ અનિચ્છનીય બનાવ બન્યા વગર ઉજવાય એ અનુસંધાને બધી ચર્ચાઓ કરવામાં આવેલ હતી. તમામ આગેવાનોએ આ બાબતે ખાતરી આપેલ હતી કે જંબુસર શહેરમાં બંને તહેવારો શાંતિથી ઉજવાશે અને તમામ જે બંને કોમના આગેવાનોને આ તહેવારો શાંતિથી પૂર્ણ થાય એ બદલ એમને અપીલ પણ કરવામાં આવેલ છે. આમ જંબુસર શહેરની શાંતિ જળવાઈ રહે એ અનુસંધાને આ મિટિંગ લેવામાં આવેલી હતી અને પોલીસ તરફથી પણ આગામી જે તહેવાર છે એ બાબતે ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહેલ છે. યોગ્ય રીતે બંદોબસ્ત ગોઠવી અને આ તહેવારો પૂર્ણ થાય એ બાદ અમે કટિબદ્ધ છીએ.